કુગા તાલુકાના સજનોદર ગામના એક સામાજિક કાર્યકર અને ક્રાંતિકારી ભીમસૈનિક અમરાબોરી શાનુકરપીણ હત્યા મામલે આરોપીને પકડવા જૂનાગઢ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તાજેતરમાં જ ભાવનગર જિલ્લાના કુગા તાલુકાના સજનોદર ગામના એક સામાજિક કાર્યકર અને ક્રાંતિકારી ભીમસૈનિક અમરાભાઈ બોરીચાનું કરપીણ રીતે તેમના ઘરમાં ઘૂસીને અસામાજિક તત્વો દ્વારા હત્યા કરવામાં આવી હતી. અમરા બોરીચા દ્વારા ત્યાંના પોલીસ પ્રશાસન પાસે પોલીસ પ્રોટેક્શન ન અપાતા તેમની હત્યા થઈ હતી, જે બાબતે બહુજન સમાજ દ્વારા ફરિયાદ કરવા છતાં અને બનાવની ગંભીરતાને ધ્યાનમાં લીધા વિના જ ફક્ત પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કારણે બહુજન સમાજની લાગણી અને માંગણી છે કે બીજા આરોપીઓની પણ વહેલી તકે ધરપકડ કરવામાં આવે અને બહુજન સમાજમાં વધતા ત્યારે અન્ય ધ્યાને લેતા ભારતભરમાં બહુજન અત્યાચારમાં ગુજરાત બીજા ક્રમે છે અને આવા સંજોગોમાં જે તે પરિવાર પર અન્યાય અત્યાચાર થયો હોય તે અન્યાય અત્યાચાર ગુજરાત સરકાર દ્વારા આવા અત્યાચારો રોકવા બાબતે જૂનાગઢના ભીમ સૈનિકો અને બહુજન સમાજ પાર્ટીના શહેર પ્રમુખ વિકી સોલંકી, કમલેશ જાદવ અને સાગર મકવાણા, પંકજ બોરીચા, ભરત મારવાડી અને જૂનાગઢ દલિત સમાજ દ્વારા આજે જૂનાગઢ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અત્યારે દિવાળી પછી તબક્કાવા જેતપુરની અંદર જે કોટનનો ઉદ્યોગ છે સસ્તી સાડી છપાઈ છે, તબક્કાવાર મીટરે 6 રૂપિયાનો વધારો દિવાળી પછીનો છે. કોરોના 1.5 મહિના બંધ રહ્યું, પછી કોરોના પછી થોડું આ સસ્તી સાડી વેચાણ હતી અને જેતપુરમાં સારું હતું. ત્યારે પરપ્રાંતિ કારીગર નહોતા, જ્યારે અત્યારે બધા કારીગર જેતપુરમાં આવી ગયા છે. પણ આ કાપડના ભાવ વધારાના હિસાબે, યાનના ખૂબ જ ભાવ વધારા છે, એના હિસાબે અમારું કપડું મોંઘું થયું છે. અત્યારે કોઈને ખરીદ શક્તિ, આ 6 રૂપિયા ભાવ વધારાના હિસાબે અમારા સાડીના 30 રૂપિયાનો ભાવ વધારો થાય તો એ લોકલ માર્કેટની અંદર જ્યાં જે રાજ્યોમાં આપણો માલ જાય છે, કોટન સાડી હોય કે પછી સલવાર સૂટ હોય, આ બધો માલ જે રાજ્યોમાં જાય છે, આપણે કટકમાં જાય છે, આપણી સાડી કલકત્તા જાય છે, બિહાર જાય છે, આ બધા રાજ્યોની અંદર અત્યારે આ સાડીની ખપત નથી. માત્ર ને માત્ર તકલીફ એ છે કે સાડીએ 6 રૂપિયાનો ભાવ વધારો છે, એ 30 રૂપિયાનો ભાવ વધારો મળે એમ નથી. જલ્દીભાઈ, બીજી વાત કરીએ તો જેતપુરમાં જેટલા કારખાના છે એમાં કેટલા કારખાનાઓ બંધ થશે અને આ બંધ હોવાના હિસાબે કેટલાક જે કામદારો હશે એની પર અસર થઈ હશે અને શું હાલ પરિસ્થિતિ બંધ કારખાના અને કામદારોની શું પરિસ્થિતિ? જેતપુરમાં અત્યારે 150થી વધારે મશીનો બંધ છે, એના હિસાબે કામદારોને તો અસર થવાની જ છે. જે અત્યારે રોજગારીનો જે પ્રશ્ન છે મૂળ, રોજગારીમાં અરે અત્યારે જે કારીગરો છે, આ જે 30-40% જેતપુરની અંદર મંદી છે, તો એટલો તો એને રોજગારી ઓછી જ મળવાની છે. 30-40% મજૂરો અત્યારે બેકાર છે. જે અમે એના ઉપરથી અમને અનુમાન આવે કે અહીંયા પૂછવા આવે છે કે ભાઈ તમારા કોઈ માણસોની જરૂરિયાત છે, નહીતર અમારે માણસો ઢૂંઢવા પડતા હોય છે. તો અત્યારે એમ કહે છે કે ભાઈ ડાયરમાં જગ્યા ખાલી હોય તો અમારે રહેવું છે, પેકિંગમાં ખાલી હોય તો રહેવું છે. હવે એના હિસાબે આ જે 30-40% બંધ છે એટલે એ તકલીફ છે જ, કારીગરો અત્યારે બેકાર છે. જેતપુરના જે સાડી ઉદ્યોગનો હબ છે આનો વધારે વિકાસ કરવો હોય તો આપે સરકાર પાસે કંઈ માંગણીઓ કરેલી ખરી? આ કેન્દ્ર સરકારે હમણાં જે બજેટ આવ્યું છે એની અંદર એક સારા સમાચાર એ છે કે ટેક્સટાઇલ માટે દેશ આખામાં 7 ટેક્સટાઇલ પાર્કની ફાળવણી કરી છે. હવે અમારી માગણી એ છે કે જે જેતપુર આવું તાલુકા પ્લેસનું ગામ છે અને આ ટેક્સટાઇલનો ઉદ્યોગ મોટો છે, તો અમને એક ટેક્સટાઇલ પાર્ક ફાળવવા માટે અમને માગણી કરી છે અને એના માટે પણ અમે આગળ વધવાના છીએ એમાં માગણીમાં. વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ.